FIBA मनोविज्ञान पेपर नंबर 4 ना पहला यूनिट नो त्रीजो क्वेश्चन चिटकनोन तरीके पण पूछाई सके ते छे हताशा नो अर्थ आपी हताशा उत्पन्न थवा माटेना प्रसंगो समझाओ तेमा जोईए तो के प्रस्तावनामा જોઈએ તો કે માનવી પોતાની જરૂરિયાતો કે ઈચ્છાઓની તૃપ્તિ માટે હંમેશાને માટે તે પ્રવૃત્તિ કરતો હોય છે. એ પ્રવૃત્તિમાં એ જેની જરૂરિયાત જે ઈચ્છા એ જેની મહત્વાકાંક્ષા છે એનો જે ધ્યેય હોય છે તે ધ્યેય જ્યારે પ્રાપ્ત ન થાય તેની મહત્વાકાંક્ષા જ્યારે સંતોષી ન શકે ત્યારે જે આ ધ્યેય પ્રાપ્તિ માટે બાહ્ય કે અન્ય પરિબળો અવરોધરૂપ બને છે જે નિરાશા જન્મે છે તેને હતાશા કહેવામાં આવે છે. હતાશાની વ્યાખ્યા આપણે જોઈએ તો કે હતાશા એ નિષ્ફળતા જન્ય એક માનસિક અવસ્થા છે. હતાશાની તીવ્રતાનો આધાર માનવી પોતાની આકાંક્ષામાં કેટલા પ્રમાણમાં ગંભીર હોય છે તે ઉપર રહેલો છે. હતાશા હળવા પ્રકારની પણ હોઈ શકે છે. આપણો જે રોજિંદો વ્યવહાર છે, રોજિંદો જે જીવન છે તેમાં હતાશાના ઘણા દૃષ્ટાંતો જોવા મળે છે. જેમ કે કોઈ પણ મૂવી જોવા જવું હોય અને ઘરેથી ના પાડવામાં આવે, અથવા તો કોઈ પ્રિય પાત્રને મળવા જવું હોય અથવા તો તેની સાથે લગ્ન કરવા હોય અને ઘરેથી ના પાડતા હોય. આમ આપણી પાસે શૈક્ષણિક લાયકાત હોવા છતાં તેને યોગ્ય નોકરી ન મળતી હોય, આવા બધા જે પ્રસંગો બને છે તેને લીધે આપણે હતાશા અનુભવીએ છીએ. હતાશાથી ઘણા હાનિકારક પરિણામો પણ આવી શકે છે. જેમ કે હતાશાથી પીછેહઠ, ચિંતા અને આક્રમકતા વધે છે. હતાશાથી બેચેની અને મનોશારીરિક રોગ થાય છે. હતાશા બનેલ વ્યક્તિ પોતાની સમક્ષ ઉપસ્થિત થતા પ્રશ્નોને સમજવાની તેમજ ઉકેલવાની બાબતમાં નિષ્ફળ જાય છે. આમ મોટાભાગનો માનવી પોતાના જીવનમાં નાની મોટી હતાશા જ્યારે આવી જાય છે આમ જ્યારે પોતાના જીવનમાં કોઈ પણ વ્યક્તિ વારંવાર પ્રયત્ન કરતો હોય અને તેના જીવનમાંથી જ્યારે તે રસ ગુમાવી બેસે છે ત્યારે તે હતાશ બને છે. અને આ હતાશાને લીધે માનવી તીવ્ર મનોભાર કે માનસિક સમતુલા કે પોતાનું સ્વાસ્થ્ય પણ ગુમાવી બેસે છે. આમ હતાશા એટલે કે તમે વારંવાર કાંઈ પણ પ્રયત્ન કરતા હોય, કોઈ પણ સંઘર્ષ કરતા હોય અને તેમાં તમને જ્યારે સફળતા પ્રાપ્ત ન થાય અને જે માનસિક તંગદિલી અનુભવાય છે તેને હતાશા કહેવામાં આવે છે. એ પછી આવે છે હતાશાનો અર્થ. તો કે દરેક વ્યક્તિ પોતાના જીવનમાં, સમાજમાં, કુટુંબ, મિત્રો વગેરે સાથે સતત સમાયોજન કરતા હોય છે અને આ સમાયોજન કરવામાં તેને જ્યારે નિષ્ફળતા પ્રાપ્ત થાય છે અથવા તો તેણે જે વિચાર્યું હોય અને તે પરિણામ પ્રાપ્ત ન થાય તો તે વ્યક્તિ હતાશા તે વ્યક્તિની અંદર હતાશા જન્મે છે. હતાશા રોજબરોજના વ્યવહારમાં ખલેલ પહોંચાડે છે. કાર્સન અને બુચર અને મનેકાના નામના મનોવૈજ્ઞાનિકના મત પ્રમાણે હતાશા એટલે જરૂરિયાત અથવા ઈચ્છામાં જે અવરોધરૂપ થાય છે અને ચેતાતંત્ર ઉપર ભાર મૂકી અને જે દર્શાવે છે કે હતાશા એ ચેતાતંત્રની એક એવી અવસ્થા છે કે જે
વ્યક્તિએ અપેક્ષિત લક્ષ્ય પ્રાપ્ત કરવા માટેનું નક્કી કર્યું છે અને તે લક્ષ્ય પ્રાપ્ત કરી શકતું નથી અને તેના પરિણામે જે આક્રમકતા જે ગુસ્સો આવે છે તેને હતાશા કહેવામાં આવે છે। ક્યારેક આ હતાશા વર્તનને જનૂની વર્તન પણ બનાવી દે છે અને હતાશાને લીધે ક્યારેક વ્યક્તિ ભયને કારણે પલાયન થવાની વૃત્તિ પણ બતાવે છે। આમ રોજબરોજના વ્યવહારમાં જે વિક્ષેપ આવે છે અને જે વ્યક્તિને કાર્ય કરવામાં નિષ્ફળતા પ્રાપ્ત થાય છે તેને હતાશા કહેવામાં આવે છે। ત્યાર પછી આવે છે હતાશા ઉત્પન્ન થવા માટેના પ્રસંગો, તો કે એમાં પહેલું આવે છે પરિસ્થિતિજન્ય અવરોધો। તો કે માનવીને અંદર જે હતાશા ઉત્પન્ન થાય છે આ હતાશા ઉત્પન્ન થવા માટેના અનેક કારણો જવાબદાર હોય છે। આંતરિક કે બાહ્ય પરિસ્થિતિઓની અમુક એવી મર્યાદા હોય છે કે તે મર્યાદાઓને કારણે વ્યક્તિમાં અનેક હતાશાઓ ઉદ્ભવે છે। તેમાં પહેલું જોઈએ તો કે પરિસ્થિતિજન્ય અવરોધો, તો કે માનવીને હતાશાઓ મુખ્યત્વે બાહ્ય પરિસ્થિતિજન્ય અવરોધોને લીધે ઉદ્ભવે છે, જેમ કે ભૌતિક વાતાવરણ, કુદરતી આફત, ધરતીકંપ, દુષ્કાળ, રોગચાળો, આગ લાગવી, અકસ્માતના બનાવો બનવા વગેરે હતાશા માટે જવાબદાર પરિબળો ગણવામાં આવે છે। કોઈ પણ યુવાન અન્ય જ્ઞાતિની યુવતી સાથે લગ્ન કરવા માંગે છે અને તેને તેના સમાજના કે કુટુંબના સંબંધો બંધનો નડે છે તો તે વ્યક્તિ તે પરિસ્થિતિને આધીન બની અને હતાશા અનુભવે છે। આમ આવી પરિસ્થિતિના જે અવરોધો ઉદ્ભવે છે તે માનવીમાં હતાશા ઉત્પન્ન કરે છે। ત્યાર પછી આવે છે વૈયક્તિક મર્યાદાઓ, તો માનવીને ઊંચી આકાંક્ષાઓ હોય છે પરંતુ તેને હાંસલ કરવા માટે તેમની પાસે યોગ્ય શક્તિ હોતી નથી, તેથી તેમને નિષ્ફળતા પ્રાપ્ત થાય છે। તે ધ્યેય પ્રાપ્ત કરી શકતું નથી અને આ જ્યારે ધ્યેય પ્રાપ્ત ન કરી શકે તેને પરિણામે વ્યક્તિ હતાશા અનુભવે છે અને આ હતાશાને લીધે વ્યક્તિમાં બૌદ્ધિક શક્તિનો અભાવ, અભિયોગ્યતાનો અભાવ, આત્મવિશ્વાસનો અભાવ, લઘુતા ગ્રંથિ તેમજ કોઈ પણ શારીરિક કે માનસિક ખામી કે રોગ હોય તો માનવીમાં જે આ બધા અવરોધો ઊભા થાય છે તે પોતાની ઈચ્છાઓ સંતોષી શકતો નથી, પરિણામે વ્યક્તિ હતાશા અનુભવે છે। ત્યાર પછી આવે છે આપણી સંસ્કૃતિની કેટલીક સામાન્ય હતાશાઓ, આપણી સંસ્કૃતિની કેટલીક સામાન્ય હતાશાઓ, તો કે આજની આપણી સ્પર્ધાત્મક સંસ્કૃતિમાં હતાશાના પ્રસંગો અનેક વાર બને છે। હતાશાના આવા પ્રસંગોની યાદી જોઈએ તો કે તે યાદીને લીધે આપણે એક વ્યક્તિ નિષ્ફળ જાય છે તેથી ઘણી હતાશા અનુભવે છે। તેમાં પહેલું જોઈએ તો કે વિલંબ, તો કે આધુનિક ઔદ્યોગિક સમાજમાં માનવી ઘડિયાળના કાંટે કામ કરી રહ્યો હોય છે, દરેક મિનિટ કિંમતી હોય છે અને આ વાતાવરણના અવરોધને લીધે માનવીને પોતાના કોઈ પણ કાર્ય સિદ્ધ કરવામાં જો વિલંબ થાય તો તે હતાશા અનુભવે છે। આમ કોઈ પણ જરૂરિયાત જે અપેક્ષિત જે સમય નક્કી કરેલો છે તે સમય મર્યાદામાં તે વ્યક્તિ પોતાની જરૂરિયાત જો ન સંતોષી શકે અને તેને નિષ્ફળતા પ્રાપ્ત થાય તો તે વ્યક્તિ હતાશા અનુભવે છે। ઢીલાસ, વિલંબ અને અનિયમિતતાને લીધે માનવી તેના મગજ ઉપરનો કાબૂ ગુમાવી બેસે છે, પરંતુ અત્યારના સમયમાં જોઈએ તો કે શહેરની જે વસ્તીની ગીચતા એટલી બધી વધી ગઈ છે કે લોકોને આ વસ્તી ગીચતા અને આ ઝડપી યુગના લીધે વ્યક્તિને
એવી પરિસ્થિતિ ઊભી થાય છે કે તેને લાયક હોવા છતાં તે આર્થિક રીતે પોતે પગભર રહી શકતા નથી. પોતાની શૈક્ષણિક લાયકાત હોવા છતાં ક્યારેક તેને યોગ્ય તેમને નોકરી પ્રાપ્ત થતી નથી, રોજગારી પ્રાપ્ત થતી નથી અને તેના લીધે તે હતાશા અનુભવે છે. ત્યાર પછી આવે છે સાધનનો અભાવ. તો કે મોટાભાગના માણસો પોતાની પાસે જે વસ્તુઓ રહેલી હોય છે તે આવક હોય છે, તેનાથી તે સંતોષ પામી અને જીવન જીવતા હોય છે. પરંતુ કેટલાક માણસોને એવું હોય છે કે પોતાની આવકથી સંતોષ હોતો નથી. વધારે ને વધારે આવક, વધારે ને વધારે પૈસા બનાવવા કે વધારે ને વધારે વસ્તુ વસાવવા માટે તે મહેનત કે પ્રયત્ન કરતા હોય છે અને તેની આવી ઊંચી આકાંક્ષાઓ સંતોષવા પાછળ જ્યારે તેની મહેનત પ્રમાણે તેને એ આકાંક્ષાઓ સંતોષવામાં નિષ્ફળતા પ્રાપ્ત થાય ત્યારે તે વ્યક્તિ હતાશા અનુભવે છે. આમ જરૂરી વસ્તુઓની વંચિતતાને લીધે માનવી હતાશા અનુભવે છે. ત્યાર પછી આવે છે નુકસાન અને નિષ્ફળતા. તો કે જીવનમાં કેટલાક પ્રસંગો એવા બને છે કે જે નફા અને નુકસાન જેવા હોય છે, ત્યારે માનવી છે તે હતાશા અનુભવે છે. કોઈ પણ મિત્ર કે પ્રેમી જ્યારે મૃત્યુ પામે ત્યારે માનવી હતાશ બને છે. ઉંમર વધવાની સાથે જ્યારે માનવીની શક્તિ નબળી પડવા માંડે છે ત્યારે પણ તેના લીધે માનવી હતાશા અનુભવે છે. આમ નુકસાન થાય તો માનવી પોતાની જાત ઉપર કાબુ ગુમાવી બેસે છે અને બહારની હકીકત સ્વીકારી અને તેમને જે અપેક્ષિત પરિણામ ધારેલું છે તે પ્રાપ્ત ન થતું હોય તો તેને નુકસાન થાય છે એવું વિચારી અને તે હતાશા અનુભવે છે. ત્યાર પછી આવે છે નિષ્ફળતા. તો કે આજના સ્પર્ધાત્મક જીવનમાં આપણને હંમેશા સફળતા મળતી નથી. આપણે આપણા પ્રયત્નો ક્યારેક કરતા હોવા છતાં આપણને નિષ્ફળતા પ્રાપ્ત થતી હોય છે. આ નિષ્ફળતાઓ હતાશા ઉત્પન્ન કરે છે. જ્યારે આપણે કોઈ કાર્ય કરતા હોય અને ત્યારે આપણે ખોટું તો કરતા જ નથી ને એવી લાગણી ઉદ્ભવે છે. આ ખોટું કાર્ય કરવાની સજા થશે તો એવી અપરાધની લાગણી હતાશા ઉત્પન્ન કરે છે. પોતાની ફરજનું પાલન કરવાની તથા ખોટું કાર્ય કરતા પોતાની જાતને રોકવાની માનવીની નિષ્ફળતા માનવીને હતાશ બનાવી દે છે અને તે અપરાધની લાગણીથી પીડાવા લાગે છે અને પરિણામે તે વધારે હતાશા અનુભવે છે. આમ માનવી પોતાની ભૂલ સુધારી શકતો હોય તો તે વધારે હતાશ બને નહીં, પરંતુ જ્યારે એ વ્યક્તિ પોતાની ભૂલને સુધારી ન શકે ત્યારે તે વધારે હતાશા અનુભવે છે. આમ હતાશાના પ્રસંગો જીવનમાં આવતા જ હોય છે, તેથી હિંમત ગુમાવ્યા વગર જ હતાશાનો સામનો કરવો જોઈએ. ધ્યેય બદલી અથવા તો બીજા ધ્યેયને સ્વીકારી સમાયોજન કરી અને હતાશાને સહન કરી લેતા શીખવું જોઈએ અને જેથી કરીને મનોભારનું પ્રમાણ ન વધે તેનો ખ્યાલ રાખવો જોઈએ. એમના પછીનો ક્વેશ્ચન આવે છે મિત્રો, સંઘર્ષનો અર્થ અને વ્યાખ્યા આપી તેના પ્રકારો જણાવો. તો કે પ્રસ્તાવના, માનવીનું જીવન હંમેશા સંઘર્ષોથી જ ભરેલું જોવા મળે છે. માનવી તેના રોજિંદા જીવનમાં અનેક સંઘર્ષો અનુભવતું હોય છે. જ્યારે માનવી સમક્ષ એક સાથે બે કોઈ પણ લક્ષ્ય હોય છે અને એ બે લક્ષ્યમાંથી કોઈ પણ એક લક્ષ્યને પસંદ કરવાનું આવે ત્યારે વ્યક્તિ સંઘર્ષ અનુભવે છે. ત્યાર પછી આવે છે સંઘર્ષની વ્યાખ્યા. સંઘર્ષની વ્યાખ્યામાં જોઈએ તો કે જ્યારે કોઈ પણ પ્રબળ
પ્રેરણા બીજી પ્રબળ પ્રેરણા સાથે કે અન્ય અનિવાર્ય પરિસ્થિતિ સાથે ટકરાય છે ત્યારે જે માનસિક અવસ્થા હોય છે તેને સંઘર્ષ કહેવામાં આવે છે। સંઘર્ષની વ્યાખ્યા તો કે જ્યારે કોઈ પણ પ્રબળ પ્રેરણા બીજી પ્રબળ પ્રેરણા સાથે કે અન્ય અનિવાર્ય પરિસ્થિતિ સાથે ટકરાય છે ત્યારે જે માનસિક અવસ્થા હોય છે તેને સંઘર્ષ કહેવામાં આવે છે। પ્રેરણા સંઘર્ષના અનેક દ્રષ્ટાંતો જીવનમાં જોવા મળે છે। જેમ કે કોઈ વિદ્યાર્થીને લગ્ન કરવાની ઈચ્છા હોય અને તેને લીધે અભ્યાસ છોડી નોકરી શોધવાની હોય, કોઈ પણ યુવતી માટે લગ્ન જીવન અને કુટુંબ જીવન કે વ્યવસાયિક કારકિર્દી બેમાંથી એકને પસંદ કરવાનો હોય, અથવા તો કોઈ વ્યક્તિને અમુક નોકરી પસંદ ના હોય અને તે છોડવી હોય તો આવક ગુમાવવાનો ભય રહે છે। આવા જે વિકલ્પો હોય છે તે વિકલ્પોમાંથી એક જ વિકલ્પ પસંદ કરવાનો આવે ત્યારે તેવા પ્રસંગમાં વ્યક્તિ સંઘર્ષ અનુભવે છે। જ્યારે કોઈ પણ વિકલ્પ આપેલો હોય અને એક વિકલ્પ સ્વીકારવાથી બીજા વિકલ્પનો અસ્વીકાર થશે ત્યારે પણ સંઘર્ષની લાગણી અનુભવાય છે। આમ હતાશા અને સંઘર્ષ એ બંને જુદી જુદી સ્થિતિ છે। સંઘર્ષની દરેક સ્થિતિ હતાશા તરફ દોરી જાય છે અને આમ હતાશા અને સંઘર્ષને લીધે વ્યક્તિ મનોભાર અનુભવે છે। અમુક સંઘર્ષો એવા હોય છે કે જેનો ઉકેલ તમે સરળતાથી મેળવી શકો છો, પરંતુ અમુક સંઘર્ષ જીવનમાં એવા હોય છે કે એ સંઘર્ષને લીધે વ્યક્તિ હતાશા કે મનોભાર અનુભવે છે। હવે જોઈએ તો કે સંઘર્ષના પ્રકારો, તેમાં જોઈએ તો કે ઉપાગમન સંઘર્ષ, બીજું પરિહરણ સંઘર્ષ અને ત્રીજું ઉપાગમન અને પરિહરણ સંઘર્ષ। એમાં પહેલું જોઈએ તો કે ઉપાગમન સંઘર્ષ, એમાં જોઈએ તો કે જ્યારે માનવી સમક્ષ બે સમાન મનપસંદ આકર્ષક વસ્તુઓ હોય અને તેમાંથી એક વસ્તુને સ્વીકારવાનું આવે ત્યારે આ બંનેમાંથી કોને સ્વીકારવું એવો સંઘર્ષ અનુભવાય તેને ઉપાગમન સંઘર્ષ કહેવામાં આવે છે। કે કોઈ પણ વ્યક્તિ પાસે બે વસ્તુ એવી છે કે જે બે પસંદગીની વસ્તુ છે, આ પસંદગીની વસ્તુમાંથી એક જ વસ્તુ જ્યારે પસંદ કરવાની આવે અને એક વસ્તુને છોડતા ઈચ્છા પણ ન થતી હોય તેવી જે સંઘર્ષ અનુભવાય છે તેને ઉપાગમન સંઘર્ષ કહેવામાં આવે છે। દાખલા તરીકે કોઈ પણ વ્યક્તિના લગ્ન થઈ ગયા બાદ એ વ્યક્તિને માતા પિતા સાથે રહેવું કે પત્ની સાથે રહેવું, આ વિકલ્પ જ્યારે આવે છે ત્યારે તે વ્યક્તિ જે સંઘર્ષ અનુભવે છે તેને ઉપાગમન કે ઉપાગમન સંઘર્ષ કહેવામાં આવે છે। ત્યાર પછી આવે છે પરિહરણ સંઘર્ષ, તો કે જ્યારે માનવી સમક્ષ બે પ્રકારના અનિષ્ટમાંથી એકની પસંદગી કરવાની હોય ત્યારે બંનેમાંથી કોને પ્રાધાન્ય આપવું તે વિચારવામાં આવે તેને સંઘર્ષ કહેવામાં આવે છે, તેને પરિહરણ સંઘર્ષ કહેવામાં આવે છે। જેમ કે કોઈ પણ બે વિકલ્પ છે, આ બે વિકલ્પ બંને અણગમતા વિકલ્પ છે, છતાં પણ એક વિકલ્પ સ્વીકારવો પડેવો હોય તો તેને પરિહરણ સંઘર્ષ કહેવામાં આવે છે। જેમ કે જ્યારે ઉદાહરણ તરીકે જોઈએ તો કે જ્યારે ભારતને આઝાદી મળવાની હતી ત્યારે વિચારવું પડે એમ હતું કે ભારતની ગુલામી સ્વીકારવી કે ભારતના ભાગલા સ્વીકારવા, બંને
વસ્તુમાંથી એક વસ્તુ જ્યારે સ્વીકારવાની આવે અને જે સંઘર્ષ અનુભવાય છે તેને પરિહરણ સંઘર્ષ કહેવામાં આવે છે। આવા પ્રકારના સંઘર્ષથી માનવી કેટલીકવાર નિર્ણય લઈ શકતો નથી અને તે પરિસ્થિતિથી દૂર ભાગવાનો પ્રયત્ન કરે છે અને તેનામાં નિષેધક વિચારો આવે છે। પરિણામે તે હતાશા અનુભવે છે, દિવા સ્વપ્નમાં રાચે છે અને તે પોતે જે સંઘર્ષની પરિસ્થિતિ હોય છે તે પરિસ્થિતિથી છૂટવા માટેનો પ્રયત્ન કરે છે। ઉપાગમન સંઘર્ષ એટલે કે બે મનગમતા વિકલ્પમાંથી જે વિકલ્પ પસંદ કરવામાં આવે છે તેને ઉપાગમન સંઘર્ષ કહેવામાં આવે છે। પરિહરણ સંઘર્ષ એટલે કે જે બેમાંથી એક પણ વિકલ્પ ગમતો નથી છતાં પણ એક વિકલ્પને પસંદ કરવો પડે જ, નિષેધક હોવા છતાં તેને પસંદ કરવો પડે તેને પરિહરણ સંઘર્ષ કહેવામાં આવે છે। હવે આવશે ઉપાગમન પરિહરણ સંઘર્ષ। હવે નેક્સ્ટ પોઈન્ટ છે પાગમન પરિહરણ સંઘર્ષ। તો કે જ્યારે કોઈ પણ વ્યક્તિની સમક્ષ એક જ વસ્તુ કે કોઈ પણ જે બાબત છે તે આકર્ષક અને વિકર્ષણ બંને છે ત્યારે તે સંઘર્ષ અનુભવે છે। આવા સંઘર્ષને ઉપાગમન પરિહરણ સંઘર્ષ કહેવામાં આવે છે। કે કોઈ પણ માનવી કોઈ પણ વસ્તુનો સ્વીકાર અને અસ્વીકાર સમાન શક્તિશાળી લાગણી જ્યારે અનુભવે અને જ્યારે કોઈ પણ તેમણે લક્ષ્ય નક્કી કરેલું હોય તે લક્ષ્ય સાથે વિધાયક અથવા તો નિષેધક એમ બંને પ્રકારના સ્વરૂપો ધરાવતું હોય તેને ઉપાગમન પરિહરણ સંઘર્ષ કહેવામાં આવે છે। આ ઉપાગમન પરિહરણ સંઘર્ષના ઉદાહરણ તરીકે ગૌતમ બુદ્ધના જીવનનો જે મહાભિનિષ પ્રમણનો જે પ્રસંગ છે તે આ પ્રકારના સંઘર્ષનું ઉદાહરણ ગણવામાં આવે છે। પણ આ અત્યારના જે જટિલ સમાજમાં છે તે સિદ્ધિ અને નિષ્ફળતાના ભય અંગેનો જે સંઘર્ષ વ્યક્તિ વારંવાર અનુભવે છે તેને ઉપાગમન પરિહરણ સંઘર્ષ કહેવામાં આવે છે। ત્યાર પછી આવે છે ઉપસહાર। તો કે આ પ્રકારનો સંઘર્ષ વ્યક્તિમાં વધારે જટિલ હોય છે તેથી તેનો ઉકેલ શોધવો ખૂબ જ અઘરો બને છે અને તેનો ઉકેલ શોધી શકતા નથી। વિરોધાભાસી વર્તન થઈ છે તેના કારણે વ્યક્તિ સંઘર્ષ અને હતાશા અનુભવે છે અને આ સંઘર્ષને લીધે વ્યક્તિના વર્તનમાં પણ ફેરફાર થાય છે। તે દિવા સ્વપ્નમાં રાચવા માંડે છે અને આ સંઘર્ષમાંથી બહાર નીકળવા માટે તે પલાયન વૃત્તિ પણ સ્વીકારે છે અને જો આ સંઘર્ષ વધારે પડતો વિકટ બની જાય તો તે વ્યક્તિ હતાશામાં સરી પડે છે અથવા તો વધારે પડતો મનોભાર અનુભવે છે અને તેની માનસિક સ્થિતિ પણ બગડી જાય છે।